કોરોનાના સંક્રમણને અટકાવવા માટે બીજા તબક્કામાં ચાલી રહેલા લોકડાઉનમાં પ્રજાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે સૌથી કફોડી હાલત રોજ કમાઈને ખાનારાઓ એવા શ્રમજીવની થઈ જવા પામી છે. પરંતુ કોરોનાની વૈશ્વિક મહામારી અટકાવવા માટે પ્રજા અને અનેક પરેશાની વેઠી લોકડાઉનનો અમલ કરી રહી છે. હાલની પરિસ્થિતિમાં શ્રમજીવીઓને બે ટાઈમનું જમવાનું મળી રહે તે માટે અનેક સામાજિક સંસ્થાઓ તેમની વહારે આવી છે. બારડોલીના કંટારી ગામમાં રહેતા 200 જેટલા શ્રમજીવી પરિવારો માટે હાલમાં યુએસએ ખાતે રહેતા એવા મૂળ કંટારી ગામના વતની દીપકભાઈ અંબુભાઈ પટેલના પરિવાર દ્વારા રાશન કીટ માટે આર્થિક ફંડ આપતા કંટારી ગામના અગ્રણીઓ રાજુભાઈ પટેલ સહિતના સાથીઓએ શાકભાજી તેમજ અનાજ કરિયાણાની કીટ બનાવીને ગામમાં રહેતા આદિવાસી અને હડપતિઓને વિતરણ કરી હતી. હું રાજુભાઈ અંબુભાઈ પટેલ, હાલ રહેવાસી કંટારી, યુએસએથી આવું છું. આ કોરોનાની મહામારીના લીધે થોડી જે અગવડતા પડે છે અને અમારું ગામ સંપૂર્ણ ખેતીવાળા વ્યક્તિઓ છે, ગામના ટોટલી વ્યક્તિઓ અને ગામના જે કંઈ આદિવાસી મજૂરો એ પણ ખેતી પર નિર્ભર કરે છે. અત્યારે હાલમાં ખેતીનું કામ એટલું ચાલતું નથી તો ગામમાં એક આ મહામારી અને ભૂખમરાના લીધે અમે થોડોક વિચાર કર્યો અને પરદેશથી અમને એક એવા મેસેજ મળ્યા કે એમના માટે કંઈક કરો. તો અમારા માધ્યમથી એમણે અમને એમ કહ્યું કે જે કંઈ ખર્ચો થાય તો કીટ બનાવી એમને વિતરણ કરો કે જેનાથી એમને બે કે ત્રણ ટાઈમ કે ચાર ટાઈમનું એમનું ભોજનનું સગવડ થઈ શકે. તો એ માટે અમે થોડી કઠોળ લીધું છે, શાકભાજી લીધું છે અને કીટ બનાવી છે લગભગ 200 થી 200 કીટ.